सागर परिक्रमाना प्रथम चरण में कुल 215 लाभार्थी ने रूपया 92.82 लाख की विविध साधन सहाय अने हुकम वितरण कराया। देशना 8,118 किलोमीटर दरिया किनारा 9 राज्यों अने 4 केन्द्र शासित प्रदेशों में मत्स्य पालन साथ संकड़ेला मछीमारों, खलासीओ अने स्वतंत्र सेनानीओ ने आजादी का अमृत महोत्सव निमित्ते कृतज्ञता व्यक्त करवा आजे मांडवी कच्छथी सागर परिक्रमा 2022 नो केंद्रीय मंत्री श्री परषोत्तम रूपालाए प्रथम चरण नो प्रारंभ कराव्यो हतो। केंद्रीय मंत्री श्री ए मत्स्य पालन, पशुपालन अने डेरीना परषोत्तम रूपालाए अध्यक्षीय प्रवचन में जणाव्यु हतु के दरेक माछीमारो अने पशुपालको किसान क्रेडिट कार्ड लोन सहाय नो लाभ लो। वडाप्रधान श्री अने सरकारे माछीमारो अने पशुपालकोना जीवन सुधार माटेना प्रयत्नो कर्या छे। भारत में किसानों ने मळती 0% व्याजे किसान क्रेडिट कार्ड लोन हवे राज्य में पण माछीमारो पशुपालको ने मळी रही छे। समयसर लोन परत करनार ने शून्य व्याजे मळनारी आ सहायनुं अन्य राज्य पण अनुसरण करी रह्या छे, जेनो लाभ देशना माछीमारो पशुपालको ने पण मळशे। रूपया 8 लाख करोड़ नी सहाय हवे वर्तमान समय में रूपया 16.50 लाख करोड़ हेठळ अपाय छे। समयसर लोन परत करनारने व्याजमुक्त लोन मळशे। आ माटे वहीवटी तंत्रे बैंक अने लाभार्थीओ साथे संकलन करी तमामने लाभ अपाववा मंत्रीश्रीए संबंधित सौने अनुरोध कर्यो हतो। केन्द्रीय मंत्रीश्रीए आ तके जणाव्यु हतु के KCC योजनानो लाभ लो। जिला वहीवटी तंत्रना संकलनथी तमाम सागर खेडूतो अने मत्स्यपालन साथे संकळायेला तेमने मळती योजनाओ अने विविध सहायोना लाभ लेवानी जागृति केळवाय ते आ यात्रानो आशय छे। માછલીમાં રહેલા પોષક તત્વો અને રોગ પ્રતિકારક શક્તિમાં તેનું યોગદાન અને તેના દ્વારા ઊભી કરાતી રોજગારી બાબતે પણ આ પરિક્રમામાં જણાવ્યું હતું। માછલીમાં રહેલા પોષક તત્વો અને રોગ પ્રતિકારક શક્તિમાં તેનું યોગદાન અને તેના દ્વારા ઊભી કરાતી રોજગારી બાબતે પણ આ પરિક્રમામાં જાણકારી અપાશે। ઉપસ્થિત મહાનુભાવોએ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ કુંભને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, તેમજ ઇન્ડિયા હાઉસની મુલાકાત લીધી હતી। સાગર પરિક્રમા યાત્રા આઝાદીના 75 વર્ષની ઉજવણી, જે અમારો કાર્યક્રમ સમગ્ર ભારત સરકાર દ્વારા ચાલી રહ્યો છે, એના ભાગરૂપે અમારા ફિશરીઝ વિભાગના માધ્યમથી સાગર પરિક્રમા યાત્રાની એક રચના કરવામાં આવી છે, જેની શરૂઆત આજે કચ્છ જિલ્લાના માંડવી ખાતેથી શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા જેવા સમર્થ ક્રાંતિકારી ની પાવન ભૂમિમાંથી પ્રસ્થાન કરવાનું અમે નક્કી કર્યું હતું। ભારતના વેસ્ટ કોસ્ટમાં અહીંથી જ આપણો સમુદ્ર કિનારો શરૂ થાય છે, એટલે અહીંથી શરૂ કરીને દરિયાઈ માર્ગે આપણા કોસ્ટલનો પ્રવાસ કરવાની પાછળનો આશય માછીમાર સમાજની વચ્ચે જવા માટે, એમનો રૂબરૂ મુલાકાત લેવા માટે, એમની સમસ્યાઓને સમજવા માટે અને ભારત સરકાર દ્વારા જે યોજનાઓ બનાવી છે એ યોજનાઓનો લાભ એ સમાજ વધુમાં વધુ લે એની અવેરનેસ કરવાના કાર્યક્રમો કરવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યત્વે ભારત સરકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને જે સવલત લોન લેવામાં મળે છે એ કિસાન ક્રેડિટ કાર્ડની સવલત માછીમાર ભાઈઓને માટે પણ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે અને પશુપાલકોને ઉપલબ્ધ કરાવવા માટેનો પણ નિર્ણય કરાયો છે। ભારત સરકારના અને નરેન્દ્રભાઈ મોદીના આ મહત્વાકાંક્ષી નિર્ણયની જાણ સમગ્ર માછી સમાજની અંદર થાય, સમગ્ર પશુપાલક સમાજની અંદર થાય અને એનો મહત્તમ લાભ આ નાનો સમાજ લેતો થાય અને એને ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિટ મળતી થાય એવા શુભ આશય સાથે આ યાત્રામાં એક મહત્ત્વનો એનો પ્રચાર પ્રચારનો અમે ભાગ રાખ્યો છે। માછીમાર સમાજના ઘણા એસોસિએશનોના માધ્યમથી અમને જુદા જુદા પ્રશ્નો મળ્યા છે। દાખલા તરીકે એ બધા વર્ણન તો હું નહીં કરી શકું, પણ મને માંડવીના જ આજે માંડવીમાં છું તો માંડવીના કેટલાક આગેવાનો મળ્યા હતા અને એણે એવી રજૂઆત કરી હતી કે અમારે અહીંયા ડ્રેજિંગ કરાવવાની આવશ્યકતા છે અને જો ડ્રેજિંગ થાય તો બોટો કિનારા સુધી આવી જઈ શકે અને કાર્ગોની અવરજવર કરવાનું સરળતાથી થઈ શકે એવું છે, તો રોજગારી મેળવવા માટે અને બંદરના વિકાસ માટે આ બંને કામો આવશ્યક છે। એક કોઈ સંરક્ષણ દિવાલ બનાવવા માટેનો પણ એમણે એક વિષય અમારા સામે રાખ્યો છે। રાજ્ય સરકારના અધિકારીઓને મેં આ વાત પહોંચાડી છે
એમને સર્વે કરાવી અને તાત્કાલિક આ કાર્યક્રમોને હાથ ઉપર લેવા માટેના અમે પ્રયાસો કરીશું. અમે આમાં એક એક મુદ્દો તમે પૂછશો તો એનો બધાના જવાબ આપવાનું એકંદરે શક્ય નહીં બને, પરંતુ હું સામે ચાલીને જ આ એ પ્રશ્નોને જોવા અને સમજવા માટે આવ્યો છું અને આવેલા પ્રશ્નોને હું અમે અને રાજ્ય સરકાર સાથે મળી અને વધુમાં વધુ સારી રીતે અને વધુમાં વધુ ઝડપથી ઉકેલ એનો મળે એ દિશાના જરૂર પ્રયાસો કરે. સરકારની કઈ યોજનાઓ છે એનો એમને શું બેનિફિટ લેવાનો છે, બેનિફિટ લેવા માટેના રસ્તાઓ શું છે, કેવી રીતે એને આ કેસીસી કાર્ડ મળી શકશે, કેવી રીતે એને લોનો મળી શકશે, કેવી રીતે એને સરકારી યોજનાઓના બેનિફિટ મળી શકશે, એના અમે બધી પ્રાદેશિક ભાષાઓમાં પેમ્પલેટ આપીશું. કૃમિ સે છુટકારા સેહતમંદ ભવિષ્ય હમારા. કૃમિ મુક્ત બાળક તંદુરસ્ત બાળક. 10 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ. શું આપ જાણો છો કે કૃમિ સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે, જેના કારણે હંમેશા થાક લાગે છે. સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ સંપૂર્ણપણે થતો નથી. કૃમિ સંક્રમણને અટકાવવું સહેલું છે. આજુબાજુમાં સ્વચ્છતા જાળવીએ, પગરખા પહેરવા, ખુલ્લી જગ્યાએ હાજતે ન જતા શૌચાલયનો ઉપયોગ કરીએ, સાબુથી હાથ ધોવાનું રાખો, ખાસ કરીને જમતા પહેલા અને હાજત પછી. ફળ શાકભાજી ચોખ્ખા પાણીથી ધોવા, હંમેશા ચોખ્ખું પાણી પીએ, ખાવાનું ઢાંકીને રાખીએ, નખ નાના અને સાફ રાખો. 1 થી 19 વર્ષના બધા જ બાળકોને સ્કૂલ અને આંગણવાડીમાં કૃમિ નિયંત્રણ ચાવવાની ગોળી નિઃશુલ્ક આપવામાં આવશે. સ્કૂલ ન જતા અને નોંધાયેલ ન હોય તેવા બાળકોને પણ આ દવા નજીકની આંગણવાડીમાં નિઃશુલ્ક આપવામાં આવશે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ, કચ્છ જિલ્લા પંચાયત ભુજ, નેશનલ રૂરલ હેલ્થ મિશન.